ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3, નાણું અને ફુગાવું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના લેક્ચરમાં પ્રસ્તાવના સમજી ગયા. સાટા પ્રથાનો અર્થ વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ સમજાવો તેનો અભ્યાસ કરીશું. સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે, જેમાં પહેલી મર્યાદા જરૂરિયાતોને પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, એકબીજાની જરૂરિયાતોને પરસ્પર કેવી રીતના મેળ બેસાડો તેની સમસ્યા. સાટા પ્રથાની મર્યાદા વિશે સમજાવો તો પહેલી મર્યાદા જરૂરિયાતોને પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસોની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. આર્થિક મતલબ રૂપિયાની દ્રષ્ટિએ વ્યક્તિ સદ્ધર થવાથી, આર્થિક રીતે આગળ આવવાથી, સામાજિક સમાજનો પણ વિકાસ થવાથી અને માણસોની જરૂરિયાત વધવા લાગી. માણસોની જરૂરિયાત જાણો છો અમર્યાદિત છે. માણસોની જરૂરિયાતો વધવા લાગી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. પ્રાચીન સમયમાં સાટા પ્રથા અમલમાં હતી ત્યારે વ્યક્તિનું સાદું જીવન અને ખૂબ ઓછી જરૂરિયાતવાળું જીવન હતું ત્યારે સાટા પ્રથા ઉપયોગી હતી. પણ આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસોની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ મુશ્કેલ બન્યું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો અગાઉ સમજી ગયા મુજબ પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું એ સરળ હતું, તે હવે ન રહ્યું. આર્થિક અને સામાજિક વિકાસ થવાથી લોકોની જરૂરિયાતો વધી. પહેલાં જે ઘઉં આપીને ચોખા મેળવતા હતા અને ચોખા આપીને કાપડ મેળવતા એ સરળ હતું, પણ હવે તેમ રહ્યું નથી. હવે મર્યાદા મુશ્કેલી એ છે કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી. પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા સાટા પ્રથાની મર્યાદામાં જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી, તેને તો ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. એવી જ રીતના જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં, પણ શેના બદલામાં કાપડ આપવું હતું તો ઘીના બદલામાં કાપડ આપવું હતું. આમ પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા મુશ્કેલી ઊભી થઈ. પ્રાચીન સમયમાં સાટા પ્રથા જ્યારે અમલમાં હતી, સાદું સરળ જીવન જીવતા હતા ત્યારે અદલાબદલી કરી લેતા હતા. ઘઉં આપીને ચોખા, ચોખા આપીને કાપડ, એ સરળ હતું. પણ હવે આર્થિક અને સામાજિક વિકાસ થવાથી આ સાટા પ્રથા જે પરસ્પર મેળ બેસાડો એ સરળ રહ્યું નહીં. હવે તો જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી, એમને ચોખા આપવા હતા પણ ઘઉંના બદલામાં નહીં, પરંતુ એને તો કાપડના બદલામાં ચોખા આપવા હતા. અને પાછી બીજી મર્યાદા, કાપડ હતું એને ચોખાની જરૂર નથી, એને તો કાપડ આપવું છે પણ એના બદલામાં એને જોઈએ છે ઘી. તો મતલબ આમ પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા મુશ્કેલી ઉદ્ભવી અને એના કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. આમ
વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુઓનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્ન પણ ઉપસ્થિત થયા. એકબીજાના અદલાબદલીના વ્યવહારો ચાલતા હતા, પ્રત્યક્ષ પરસ્પરના વ્યવહાર હતા, પણ એ હવે વ્યવહારો સરળ રહ્યા નહીં. અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્ન પણ ઉપસ્થિત થયો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વસ્તુ વિનિમય પ્રથા સાટા પ્રથાની મર્યાદા સમજાવો. ઘણીવાર વિભાગ સીમા માત્ર બે ગુણમાં એવો જ પ્રશ્ન પૂછે છે. સાટા પ્રથાની મર્યાદા તરીકે જરૂરિયાતોની પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા સમજાવો તો લખવાનું થશે તમારે આર્થિક અને સામાજિક વિકાસ થવાની સાથે માણસોની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી કેવું બની ગયું જટિલ. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવતા હતા અને ચોખા આપીને કાપડ મેળવવું જે સરળ હતું એ હવે રહ્યું નથી. હવે તો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, મતલબ જેમની પાસે ચોખા હતા એને ઘઉંની જરૂર ન હતી તો એને તો ચોખાના બદલામાં કાપડની જરૂર હતી, અને જેમની પાસે કાપડ હતું તો ચોખાના બદલામાં નહીં પણ શેના બદલામાં, ઘીના બદલામાં કાપડ આપવું હતું. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેમ કરો તેનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો. બીજી મર્યાદા આવશે સાટા પ્રથાની, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી સાચવવું કેમ. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સાટા પ્રથાની મર્યાદામાં વસ્તુમાં ખેડૂત અનાજ ઉત્પન્ન કરે છે તો એ જરૂરિયાત પૂરતું વપરાશ માટે રાખે, પણ વધારાનું અનાજ લાંબો સમય સાચવવો કેવી રીતે, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, એ કાંઈ રૂપિયાની જેમ સાચવી શકાતું હતું નહીં. અહીં ખાસ ટૂંકોતરી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. ઉદાહરણ તરીકે ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરીને ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે, ખેડૂત ખેતરમાં ઘઉંનું ઉત્પાદન કરે અને એના બદલામાં ચપ્પલ અને કાપડ મેળવે, પણ વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો ખેતીમાં પ્રગતિ થવાથી ખેતીનું દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધવા લાગી. ઉત્પાદન એ અનાજનું ઉત્પાદન વધવા લાગ્યું અને ઉત્પાદકતા ઘઉં વાવવાવાળા, ઘઉંની ઉપજ મેળવવાવાળા લોકોની સંખ્યામાં વધારો થયો. તો પ્રશ્ન એ થયો, વધેલા ઘઉં સાચવવા કેવી રીતે, તે પ્રશ્ન ઉપસ્થિત થયો વિદ્યાર્થી મિત્રો. અને ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાંથી ઘઉં આપી ચપ્પલ કાપડ અને ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સાચવવા કેવી રીતે એ પ્રશ્ન ઉપસ્થિત થયો. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, ખેડૂત ઘઉં ઉત્પન્ન કરે તો હાલમાં એને સૌ વપરાશ માટે ઘઉં રાખે અને વધારાના ઘઉં છે એ આપીને ચપ્પલ કે કાપડ મેળવે, પણ હવે તો ખેતીમાં ઘણા સુધારા વધારા થવાથી, ફેરફારો થવાથી, આધુનિક બિયારણોને, ટ્રેક્ટરને, આધુનિક સાધનો આવવાથી ઉત્પાદન દિવસે ને દિવસે વધવા લાગ્યું અને ઉત્પાદકતા, મતલબ ઘઉં ઉત્પન્ન કરનાર લોકોની સંખ્યામાં વધારો થયો. પ્રશ્ન એ થયો, તો વધેલા ઘઉં સાચવવા કેવી રીતે, ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ફરીથી ચપ્પલ કાપડ કે ચોખા મેળવી શકાય, પણ ઘઉં લાંબો સમય સાચવવા
કેવી રીતે? વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી હતી. મજૂરીમાં મહેનતમાં કામ કરે તો એના પાયે મોટા પ્રમાણમાં ઉત્પાદન વસ્તુનું કરે તો તરત જ એની સામે વસ્તુ કે સેવા મેળવી લેવી પડે. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમયનું મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઈ પડ્યું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીં પણ વિભાગ સીમા બે ગુણમાં ટૂંકોતરી પ્રશ્ન પૂછાય છે. સાટા પ્રથા કે વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદા તરીકે મૂલ્યના સંગ્રહની મુશ્કેલી સમજાવો. મૂલ્યનું સંગ્રહ સાચવવું કેવી રીતના? વધારાનું અનાજ છે ને લાંબા સમય સુધી સાચવી શકાય નહીં, એ બગડી જવાનો ભય રહે, બીક રહે. રૂપિયાની જેમ એને લાંબા સમય સુધી સાચવી શકાય નહીં. ખાસ યાદ રાખજો, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ટીક કરી રાખજો વિદ્યાર્થી મિત્રો, મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરે, ઘઉંના બદલામાં ચપ્પલ કે કાપડ મેળવે, પણ આપ જાણો છો સમજી ગયા મુજબ દિવસે ને દિવસે અનાજનું ઘઉંનું ઉત્પાદન વધ્યું, ઉત્પાદકતા વધી. તો પ્રશ્ન એ થયો, વધારાના ઘઉં સાચવવા કેવી રીતના? જો ઘઉંનો સંગ્રહ થઈ શકે તો ભવિષ્યમાં પાછા ફરીથી ચપ્પલ કાપડ કે ચોખા મેળવી શકાય. પણ લાંબો સમય ઘઉંને સાચવવા કેવી રીતે? વ્યક્તિ જાણો છો મહેનત દ્વારા વસ્તુનું મોટા પાયે ઉત્પાદન કરે તો એના બદલામાં તરત જ વસ્તુ કે સેવા મેળવી લેવી પડે. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમયનું મૂલ્ય સાચવવું ખૂબ જ અઘરું થઈ પડ્યું. તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો, સાટા પ્રથાની ત્રીજી મર્યાદા મૂલ્યના માપનની મુશ્કેલી. મૂલ્ય માપવું કેવી રીતના? વિદ્યાર્થી મિત્રો, તો એમાં લખવાનું થશે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અગાઉ શીખી ગયા વિદ્યાર્થી મિત્રો. કોઈ એક વ્યક્તિ કોઈ એક કામમાં જ હોશિયારી કે આવડત દ્વારા વસ્તુનું ઉત્પાદન કરી શકે, પછી વ્યક્તિને અન્ય જગ્યાએ મોકલીએ તો વ્યવસ્થિત સારી જગ્યાએ કામ કરી શકે નહીં. એ કોઈ એક વ્યક્તિ એક વસ્તુના ઉત્પાદનમાં એને વધુ સારી રીતે આવડત ધરાવતા હોય. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અને પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુ અને સેવાના મૂલ્યના માપનનો પ્રશ્ન પણ અગત્યનો બન્યો. અગાઉ ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે આપ જાણો છો ઔદ્યોગિક વિકાસ થવાથી ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ અને જેના વિનિમયના દરને યાદ રાખવો પડે, નક્કી કરવું મુશ્કેલ હતું. વિનિમયનો દર અદલાબદલી, ઘઉં સામે ચોખા આપવા તો એ તો વજન પ્રમાણે કિલોગ્રામ આપી શકાય, અદલાબદલી થઈ શકાય. પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ તો એનો અદલાબદલીનો દર, ઘઉં સામે કેટલી વસ્તુ, કઈ વસ્તુ મેળવીને કઈ વસ્તુ આપી. ઉદાહરણ તરીકે એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા, તો એક મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, એક મણ ઘઉં બરાબર કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ આપવું, કેટલા ચોખા આપવા એ નક્કી કરવું અને તે મુજબનો વેપાર કરવો કેવો બન્યો? અઘરો બન્યો. ઘઉં સામે ચોખા આપવા એ સાટા પ્રથા શરૂઆતમાં અમલમાં હતી ત્યારે સરળ હતું, પણ એ ઘઉં સામે ઘણી બધી વસ્તુઓ આવી જવાથી એ ઘઉંની સામે, ઉદાહરણ તરીકે એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા આપવા
એક મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ આપું, એક મણ ઘઉં બરાબર 1 કિલો ઘી આપું. આ બધું લિસ્ટ યાદી રાખવી પડતી હતી. વિનિમયનું મૂલ્ય, તો સામે એ પ્રશ્ન આવતા હતા, કિલો ઘી બરાબર પાછું કેટલું કાપડ આપું, કે 1 કિલો ઘી બરાબર કેટલા ચોખા આપવા. આ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું. અને વેપાર કરવો કેવો બહેનું, અઘરો બહેનું. ત્યારે એક સર્વમાન્ય માપદંડ પણ જરૂરી બહેનું. આમ જરૂરિયાતોની પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે અને મૂલ્યના સંગ્રહની જરૂરિયાત અને મૂલ્યના માપદંડ તરીકે માધ્યમ તરીકે હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો. અને શેની શોધ થઈ? નાણાંની શોધ થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં યાદ રાખજો, વિભાગ સીમા 2 ગુણમાં વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથાની મર્યાદા તરીકે મૂલ્યના માપણની મુશ્કેલી સમજાવો. તો આવો જવાબ લખવાનો થશે. પહેલા મુદ્દામાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુ અને સેવાના મૂલ્યનો પ્રશ્ન પણ અગત્યનો બન્યો. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો, ઘઉં સામે ચોખાનું વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ. એના વિનિમયના દરને યાદ રાખો, નક્કી કરવો મુશ્કેલ હતો. અગાઉ સમજી ગયા એ મુજબ 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી. આ વિનિમયનો દર યાદ રાખો. પાછું સામે એ પ્રશ્ન હતો, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ આપવું, કિલો ઘી બરાબર કેટલા ચોખા આપવા, એ નક્કી કરવું અને તે મુજબનો વેપાર કરવો અઘરો બન્યો. અને સર્વમાન્ય માપદંડ, બધા સ્વીકારી લે એવા સર્વમાન્ય માપદંડ જરૂરી બન્યો. સાટા પ્રદાની મર્યાદા આપ જાણો છો, જરૂરિયાતોને પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના સંગ્રહની જરૂરિયાત એટલે મૂલ્યના માપદંડ તરીકે માધ્યમ હોય તો વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો. અને યાદ રાખજો, સાટા પ્રથા કે વસ્તુ વિનિમય પ્રથાની સમસ્યાને કારણે શેની શોધ થઈ? તો જવાબ આવશે, નાણાંની શોધ થઈ.